खतरनाक करंट अफेयर न्यूज़। तो जय गोपाल बधाई ने। काले मैं क्वेश्चन पूछेला एना आंसर आपी दऊं छूँ। कूनीनो मेळो उत्तर प्रदेश की अंदर आवशे। चैतन्य महाप्रभु जन्म थयेलो छे बंगाल नी अंदर, बराबर। ने वल्लभाचार्य जन्म थयो छे बिहार चंपारण। पछी लोकपालनी निमणूक सौ प्रथम स्वीडन देश द्वारा कराई थी। स्वीडन देश द्वारा लोकपालनी निमणूक कराई थी। तथा पेरिसना मैदानों अमेरिका नी अंदर आवेला छे। अमेरिका, उत्तर अमेरिका, बराबर। प्रेरीजना मैदानों कई कई नदीओ थी बने? तो मिसिसिपी, मिसूरी अने मैकेंजी आ त्रण नदीओं काप थी बनेलू छे, बराबर। प्रेरीजना मैदानों यहाँ घऊनु उत्पादन सौथी वधारे थाय छे। घऊनु उत्पादन सौथी वधारे थाय। तथा कृष्णा नदी अने चेन्नई वच्चेनो भाग छे ई कोडा वीडु टेकरीओ तरीके ओळखाय। केवी? कोडा वीडु, बराबर। कोडा वीडु। नेक्स्ट है रामपद सागर योजना, गोदावरी नदी, बराबर। पछी बालफाकम नेशनल पार्क मेघालय। सोनाधार नामनी खेतीवाड़ी लोन नी योजना कोणे चालू करेली? मोहम्मद तुगलके, मोहम्मद तुगलक, बराबर। तो आ क्वेश्चन था कालना। पछी अने एसबीआई बैंक नी रचना कई कमिटी समिति द्वारा कराई थी? तो एडी गारवाला आवशे। केवी? एडी गारवाला। तो आ हता कालना क्वेश्चनना आंसर, बराबर। तो शुरू करिए। आज एक मेहसाणा जिल्लो पहला लई लई पछी आपणे करंट न्यूज जोई लीए। आजना जेमां इम्पोर्टेड लागे ए बधा मैं क्वेश्चन लीधा छे मेहसाणा जिल्लानी अंदर। तो जोगड़ानी गुफा आनी अंदर बुद्धनी मूर्तिओ मळी आवी छे। जोगड़ानी गुफा में ई क्या आवी? जोगड़ानी गुफा तारंगा डूंगर पर, तारंगा टेकरी में, बराबर। तथा गुजरात सौ प्रथम पुरातत्वविद रॉबर्ट एस क्रूट द्वारा संशोधन कार्य क्या थयुं हतुं? तो के लांगणंजनी अंदर। लांगणंज, लांगणंज, लांगणंज क्या आव्युं? मेहसाणानी अंदर, बराबर। नेक्स्ट है मेहसाणा वसावनार, एमनुं नाम छे मेसाजी चावड़ा, मेसाजी चावड़ा। नेक्स्ट है विसनगरना स्थापक विसलदेव वाघेला, बराबर। गुजरातना सौथी मोटू गंज बजार ऊंझा। नेक्स्ट है वडाप्रधान नरेन्द्र मोदी जन्मस्थल वडनगर। क्यारे जन्म थयो हतो? 17 सप्टेम्बर, खास याद रखो। 68 वर्षना थई गया, 68मो जन्मदिवस गयो हमणां एमनो। गुजरातनु सौथी जूनुं हयातनगर तो के वडनगर। वडनगरना नाम क्या क्या छे पुरातन ए तमारा कॉमेंटमां जणाववाना छे। गुजरातना प्रथम महिला मुख्यमंत्री आनंदीबेन पटेलनुं जन्मस्थळ ए ते મહેસાણાની અંદર ખેરાળી ગામ વિજાપુર તાલુકો, બરાબર। શાસ્ત્રીય નૃત્ય માટેનું ઉત્તરાધ મહોત્સવ મોઢેરા। પછી જનતા પરિષદની છેલ્લી બેઠક વિસનગર મહેસાણા, બરાબર। વિસનગર અને વિસાવદર, વિસાવદર ક્યાં જિલ્લામાં આવે? વિસાવદર તમારા કોમેન્ટમાં જણાવવાનું છે। વડનગરના નગરોનું મૂળ વતન નાગરોનું, તો એ વડનગર જ આવે। પછી પ્રતિવર્ષ તાનારીરી મહોત્સવ વડનગરની અંદર, વડનગરની અંદર તોરણય આવેલું છે પ્રખ્યાત। ગુજરાતમાં કૂવા દ્વારા સૌથી વધુ સિંચાઈ મહેસાણા। ગુજરાતનો સૌ પ્રથમ પાતાળ કૂવો મહેસાણા 1935માં સૈયાજી ગાયકવાડ સરકાર દ્વારા, બરાબર। પછી કડીમાં કિલ્લાની રચના કરાવનાર કોણ હતું? કડીની અંદર, કડી, કડી તાલુકો, કડીની અંદર કિલ્લાની રચના કોણે કરી હતી? જહાંગીરનો સુબો મુરતજા ખાન બુખારી, બરાબર, મુરતજા ખાન બુખારી। નેક્સ્ટ છે પ્રાગૈતિહાસિક કાળના અવશેષો ક્યાંથી મળ્યા? તો કે કોટ, પેઢામલી અને લાંગણા છે, ત્રણેય જગ્યાએથી, ત્રણેય મહેસાણાના છે। હજરત સૈયદ હાજી અલીની દરગાહ, હજરત સૈયદ હાજી અલીની દરગાહ ક્યાં આવી? મીરાદાતાની દરગાહ ઉનાવા, ઉનાવા, બરાબર, મીરાદાતાની દરગાહ કે તો ઉનાવા મહેસાણા। દૂધસાગર ડેરીના સ્થાપક છે માનસિંહભાઈ પટેલ, માનસિંહભાઈ પટેલ, દૂધસાગર ડેરી પણ મહેસાણા। મહેસાણા જિલ્લાનો ઈશાન ભાગ તારંગાની ટેકરીઓથી, બરાબર। અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સનું વતન કડી, ચુલાસણા, કડી, મહેસાણા,
બરાબર, ચુલાસણા ગામની વતની હતી અને કડી તાલુકો મહેસાણાનો. ભારતનો સૌપ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ, શોપ લખાઈ ગયું પણ ટોપ આવે બરાબર, ચંદ્રાસણ નર્મદા નહેર બરાબર. બહુચરાજી નજીકનો વિસ્તાર કેવો કહેવાય? ચુંવાડનો પ્રદેશ, ચુંવાડ બરાબર. બહુચરાજી નજીકનો પ્રદેશ કયા નામે ઓળખાય? ચુંવાડ પ્રદેશ તરીકે, ચુંવાડ. સતલાસણા તાલુકાનો વિસ્તાર કયા નામે ઓળખાય? ગઢવાડા. સતલાસણા તાલુકાનો વિસ્તાર ઓળખાય ગઢવાડા તરીકે બરાબર. ઘઉંના વાવેતરમાં પ્રથમ સ્થાન મહેસાણાનું છે. સૌથી વધારે વાવેતર મહેસાણાની અંદર થાય, ઉત્પાદન અમદાવાદનો ભાલ જિલ્લાની અંદર થાય, પાલની અંદર, અમદાવાદના ભાલ વિસ્તારમાં ઉત્પાદન કહેતો બરાબર. ઘઉંના ઉત્પાદનમાં મહેસાણા જિલ્લો બીજા ક્રમે અને અમદાવાદ પ્રથમ. વિસનગર નગરા બ્રાહ્મણોનું વતન પણ વિસનગર. પછી યવતેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવ્યું? કડીની અંદર. જૈન તીર્થ સ્થળ ભોયણી, મલ્લીનાથનું ભોયણી, ભગવાન મલ્લીનાથનું ભોયણી. અહીંયા મિસ્ટેક હોય એવું લાગે છે, આ ભોયણી ભગવાન મલ્લીનાથનું અમદાવાદની અંદર આવેલું છે, અમદાવાદ. આ એક ભૂલ છે, જોઈ લેજો. ગણપતિનું મંદિર એઠોર બરાબર. એઠોરની અંદર જૈન દેરાસરો પણ આવેલા છે, એટલે જૈન દેરાસરોનું એક પ્રખ્યાત સ્થળ એઠોર પણ છે. કદાચ ઘણીવાર એક્ઝામમાં એવું પણ પૂછી નાખે છે કે જૈન દેરાસરના નીચેનામાંથી કયા સ્થળ જૈન દેરાસરો આવેલા છે, અથવા તો કયા સ્થળમાં નીચેનામાંથી કયું સ્થળ સુસંગત નથી બરાબર. તો એઠોર એક આવશે, મહેસાણાનું એઠોર. ભારતમાં એકમાત્ર કુંતા માતાનું મંદિર આસજોલ મહેસાણા, પુષ્પાવતી નદીના કિનારે મોઢેરા બરાબર. પછી સરસ્વતી નદીના કિનારે કયું આવે? પાટણ જિલ્લો, પાટણ સરસ્વતી નદીના કિનારે. સિદ્ધપુર બરાબર, સિદ્ધપુર આવશે સરસ્વતી નદીના કિનારે, સિદ્ધપુર સરસ્વતી. આ સરસ્વતી નદીનો કયા વેદની અંદર ઉલ્લેખ કરાયેલો છે તમારે કોમેન્ટમાં જણાવવાનો. સરસ્વતી નદીનો કયા વેદની અંદર ઉલ્લેખ કરાયો છે એ કોમેન્ટમાં જણાવજો. તો પ્રથમ તાનારીરી એવોર્ડ કોને મળ્યો છો? લતા મંગેશકરને. તાનારીરી એવોર્ડ પ્રથમ કોને પ્રાપ્ત થયો હતો? લતા મંગેશકરને બરાબર. નેક્સ્ટ છે અમદાવાદને મહેસાણામાંથી બનાવાયેલો જિલ્લો કયો બન્યો? ગાંધીનગર. 64 જોગડીનું મંદિર પોલાદર. પછી કેસર ભવાની માતાનું મંદિર, ચેહર માતાનું મંદિર ક્યાં આવ્યું? મરતોલી. ચેહર માતાનું મંદિર અને ભવાની માતા મંદિર, કેસર ભવાની માતાનું મંદિર મરતોલી. સૂર્યનારાયણની બે પત્નીઓના મંદિર ખેરાલુની અંદર આવેલું, ખેરાલુ તાલુકો મહેસાણા. સૂર્યનારાયણની બે પત્નીઓના મંદિર ક્યાં આવ્યા છે? ખેરાલુ મહેસાણા. મારુતિ સુઝુકીનો પ્લાન્ટ ક્યાં આવ્યો? હાંસલપુર મહેસાણા. આ ઘણીવાર પૂછાઈ જાય છે, પ્રાઇવેટ કંપનીઓના પ્લાન્ટ કઈ કઈ જગ્યાએ છે બરાબર. સાણંદની અંદર કઈ કંપનીનો પ્લાન્ટ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, તથા પંચમહાલની અંદર કઈ કંપનીનો પ્લાન્ટ છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અજીતનાથનું દેરાસર એ તો બધાને ખબર જ છે. તારંગા વડનગર જેવું અન્ય તોરણ ક્યાં આવેલું છે? તો પિલુદ્રા ગામે. ક્યાં? પિલુદ્રા ગામે. વડનગર જેવું તોરણ, તોરણ એટલે એક ગેટ ટાઈપનું થાય. ગોહપુરમ જેમ દક્ષિણ ભારતનું ગોહપુરમ છે, એવી જ રીતનું એક મંદિરની અંદર પ્રવેશતા પહેલા જે ગેટ આવે છે એને કહેવાય તોરણ બરાબર. તો મહેસાણા જિલ્લા વિશે આપણે થોડુંક જાણી લીધું ડીપની અંદર. તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ. 13 ઓક્ટોબરનો દિવસ એક છે, ઇન્ટરનેશનલ ડે ફોર ડિઝાસ્ટર રિડક્શન, એટલે કે આપત્તિ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ બરાબર. એની થીમ છે રિડ્યુસિંગ ડિઝાસ્ટર ઇકોનોમિક લોસીસ, એટલે કે ઇકોનોમિક લોસીસ ઘટાડવો ડિઝાસ્ટરથી, એના માટેનો આ દિવસ છે, યુનો દ્વારા ઉજવાય છે બરાબર. નેક્સ્ટ છે આ વર્ષનો વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર.
સાહિત્ય નોબેલ સાહિત્ય પુરસ્કાર આ વર્ષે પણ અપાવવાનો નથી અને 2017માં પણ નથી અપાયો અને 2019ની અંદર સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાશે પણ આ અલગ છે આ વૈકલ્પિક નોબેલ પુરસ્કાર છે બરાબર ખાસ યાદ રાખજો વૈકલ્પિક નોબેલ પુરસ્કાર સાહિત્ય પુરસ્કાર બરાબર અને આ કોના દ્વારા અપાય છે ન્યૂ એકેડેમી દ્વારા અપાય છે ન્યૂ એકેડેમી તો આ પુરસ્કાર કોને અપાયો છે કેરેબિયન દેશની કેરેબિયન દેશ જે કેરેબિયન સી છે એના જે દેશો છે એમાંથી ગ્વાડેલુપ ગ્વાડેલુપ દેશનું નામ છે ટાપુ છે 400,000ની વસ્તી ધરાવે છે આ ટાપુ પણ આ દેશનું નામ તો રખાયું હોય ટાપુ છે તો ગ્વાડેલુપ કેવું નામ છે ગ્વાડેલુપ ગ્વાડેલુપની રાજધાની કઈ છે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે આ કેરેબિયન સી છે કેરેબિયન સી ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા વચ્ચે સેન્ટ્રલ અમેરિકાની અંદર કેરેબિયન સી આવશે આ કેરેબિયન સીના ટાપુઓમાંનો એક ટાપુ છે ગ્વાડેલુપ એની આ રહેવાસી છે મેરિસે કોન્ડે બરાબર મેરિસે કોન્ડેને વૈકલ્પિક નોબેલ સાહિત્ય પુરસ્કાર અપાયો નેક્સ્ટ છે ભારતના સિક્કિમ રાજ્યને યુનાઇટેડ નેશન દ્વારા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેની એક કંપની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO દ્વારા 100% જૈવિક ખેતી માટે ગોલ્ડ પ્રાઇઝ અપાયું 100% જૈવિક ખેતી માટે સિક્કિમ રાજ્યને ગોલ્ડ પ્રાઇઝ અપાયો બરાબર આ FAOનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે કોમેન્ટમાં મને જણાવવાનું છે નેક્સ્ટ છે ખેતી અને આરોગ્ય ક્ષેત્રે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ માટે નીતિ આયોગે માઇક્રોસોફ્ટ સાથે MOU કર્યા માઇક્રોસોફ્ટ ઇન્ડિયા સાથે બરાબર ખેતી અને આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ કરવા બાબત PN દ્વારા નેશનલ હ્યુમન રાઇટ કમિશન એટલે કે રાષ્ટ્રીય માનવાધિકાર મંત્રાલયના 25 વર્ષ પૂર્ણ થયા છે એના માટે સિલ્વર જ્યુબિલીનો એક ઉજવણી કરાઈ એનું ઉદઘાટન કોણે કર્યું PN દ્વારા અને એમના 25 વર્ષ પૂર્ણ થયા એટલા માટે NHRCના ચેરમેન કોણ છે HL દત્તુ અને એની સ્થાપના થયેલી છે 12 ઓક્ટોબર 1993 બરાબર નેક્સ્ટ છે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે CIC નું 13મું કન્વેન્શન ક્યાં યોજાયું ન્યૂ દિલ્હીની અંદર ન્યૂ દિલ્હી અને જેની સ્થાપના થઈ હતી 2005ની અંદર શેના અંતર્ગત કરાવી હતી તો કે RTI એક્ટ 2005ની છે કરાવી હતી CIC ની સ્થાપના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન બરાબર નેક્સ્ટ છે વિશ્વની મોસ્ટ ઇનોવેટિવ યુનિવર્સિટી ઇનોવેટિવ એટલે ઇનોવેશન ન્યૂ સંશોધન જે કરતી હોય સૌથી વધારે તો એ યુનિવર્સિટીની યાદી 100 યુનિવર્સિટીની યાદી બહાર પડાય છે એમાં 100માં 48 યુનિવર્સિટી ઉત્તર અમેરિકાની છે ઉત્તર અમેરિકા ખંડની એટલે એમાં કેનેડા મોરોક્કો અને અમેરિકા 3 દેશોની જ 48 યુનિવર્સિટી છે એટલે એનાથી તમને આઈડિયા આવશે કે ઇનોવેટિવ ક્ષેત્રે અમેરિકા અને કેનેડા કેટલું આગળ છે તો અમેરિકાની પ્રથમ નંબરે અમેરિકાની રહી છે યુનિવર્સિટી એનું નામ છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બરાબર સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રથમ નંબરે રહી અને ભારતની એક પણ યુનિવર્સિટી આ 100ની યાદીમાં નથી બરાબર નેક્સ્ટ છે એશિયન પેરા ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી અમદાવાદની બેડમિન્ટન ખેલાડી માનસી જોશી આ પહેલાં પારુલ પરમારને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો છે બેડમિન્ટનની અંદર પારુલ પરમારે જ તે માનસી જોશીને હરાવી હતી એટલે માનસી જોશીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો અને પારુલ પરમારને ગોલ્ડ બરાબર એશિયન પેરા ગેમ્સ રમત પૂરી થઈ ગઈ છે એની અંદર ભારતનું સ્થાન કેટલામું રહ્યું વિશ્વની અંદર 9મું તથા ટોટલ મેડલ કેટલા પ્રાપ્ત છે 72 બરાબર અને એની એમાં 15 ગોલ્ડ મેડલ છે 24 સિલ્વર છે અને 33 બ્રોન્ઝ મેડલ છે બરાબર
तो आ खास याद रख जो एशियन पैरा गेम्स नी अंदर भारत ने कितना गोल्ड प्राप्त किया 15। खाली एशियन गेम्स नी अंदर पण भारत ने कितना गोल्ड प्राप्त किया से 15 ने एमां टोटल मेडल छे 69। बराबर कॉमनवेल्थ नी अंदर कितना गोल्ड प्राप्त किया तो के 24 ने टोटल मेडल कितना छे कॉमनवेल्थ नी अंदर 66 नहीं अहीं 26 आवशे सॉरी 26। बराबर कॉमनवेल्थ नी अंदर भारत ने 26 गोल्ड प्राप्त किया छे ने टोटल मेडल आवशे 66 20 सिल्वर 20 ब्रॉन्ज अने 26 गोल्ड। बराबर नेक्स्ट है हॉकी नो जोहर कप। जोहर कप कई रमत साथ संकळायेल छे हॉकी। जोहर कप क्या देश नी अंदर रमायो तो जो डेली करंट अफेर ना न्यूज़ मारा वीडियो जोता है एमने ख्याल हे जोहर कप क्या देश नी अंदर रमायो तो कॉमेंट में जणावजो। जोहर कप नी अंदर इंग्लेंड जीत्यू भारत ने हरावीने एटले भारत रनर्स अप रह्यू अने इंग्लेंड जीती गयो जोहर कप। बराबर नेक्स्ट है यूथ ओलम्पिक नी अंदर लक्ष्य सेन जे शूटिंग रमत साथ संकळायेल छे एने सिल्वर मेडल प्राप्त थयो। शूटिंग नी अंदर एक खास प्रख्यात मनु भाकरे ई तो तमारे खास याद राखवानी ज आ लक्ष्य सेन पण याद राखवानो शूटिंग साथ संकळायेल छे। बराबर नेक्स्ट है लखनऊमां योजायेल इंटरनेशनल साइंस फेस्टिवल जे चौथो इंटरनेशनल साइंस फेस्टिवल लखनऊनी अंदर योजायेलो एनी अंदर यूएसए नो रेकॉर्ड तोड़ी 550 बाळकोए 61 मिनिटनी अंदर केळामांथी डीएनए काढी विश्व विक्रम सर्जो। बराबर 550 बाळकोए एकी साथे 61 मिनिटनी अंदर केळामांथी केळानुं डीएनए काढी नाख्यो। डीएनए काढ्युं एटले बहु मोटी वात कहेवाय। डीएनए कोई पण चीजनुं काढवुं ખૂબ જ સૂક્ષ્મ હોય છે એટલે કાઢવું ખૂબ મુશ્કેલ છે પણ આ 550 બાળકો એકી સાથે 61 મિનિટની અંદર કેળામાંથી ડીએનએ કાઢી અને વિશ્વ રેકોર્ડ કર્યો અમેરિકાનો પણ રેકોર્ડ તોડી નાખ્યો એટલે ખૂબ મોટી વાત કહેવાય ભારત માટે। નેક્સ્ટ છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી 10 વિકેટે હરાવી સતત 10મી ટેસ્ટ સિરીઝ એટલે ટેસ્ટ સિરીઝની આ 10મી ટેસ્ટ સિરીઝ ભારત જીત્યું અને વર્લ્ડ રેકોર્ડ કર્યો 10 સિરીઝ ટેસ્ટની અંદર ભારત જીતી ગયું અને ટેસ્ટની અંદર 10 વિકેટ લેનાર ઉમેશ ખેલાડી ત્રીજો ફાસ્ટર બોલર બન્યો। બરાબર નેક્સ્ટ જુલાઈ 2019થી દેશભરની અંદર વન ડ્રાઇવિંગ લાયસન્સ વન નેશન નો યુગ શરૂ થઈ છે એટલે કે દેશભરમાં એક સમાન સ્માર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુક બધે સમાન એવી રીતની યોજના ભારત સરકાર લાવી રહી છે અને એ એપ્લાય થશે જુલાઈ 2019થી। બરાબર નેક્સ્ટ છે કાંતિભાઈ પટેલ કલાને જીવંત રાખવા માટે શિલ્પકાર છે પોતે કાંતિભાઈ પટેલ પોતે શિલ્પકાર છે બરાબર શિલ્પી છે સ્થાપત્ય જે શિલ્પ બનાવે ને એને શિલ્પકાર કહેવાય પોતે શિલ્પકાર છે અને એમણે પોતાની 60 કરોડની મિલકત લલિત કલા એકેડેમીને ભેટમાં આપી કલાને જીવંત રાખવા માટે। આગળ કલા હજી જૂની જે આપણી છે ભારતીય સંસ્કૃતિ હિસ્ટોરિકલ જે એ કલાને આગળને આગળ દર પેઢી દર આગળના બાળકોમાં વિકસે અને આગળ જીવંત રહે એ માટે એમણે પોતાની આજીવનની જે કમાઈ હતી 60 કરોડ રૂપિયાની મિલકત એ લલિત કલા એકેડેમીને ભેટ આપી અને પોતે પોતાને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરાયેલા છે અને પોતે શિલ્પકાર છે કાંતિભાઈ પટેલ। બરાબર નેક્સ્ટ છે મનુભાઈ પંચોળીનો આજે જન્મદિવસ છે 15 ઓક્ટોબર અને એમનો જન્મ થયો છે 1914ની અંદર કઈ જગ્યાએ 85 ગામમાં સુરેન્દ્રનગરમાં। બરાબર અને 15 ઓક્ટોબરે એક બીજા પણ એમનો પણ જન્મ થયો છે સાહિત્યકાર શેખાદમ આબુવાલા। બરાબર અને મનુભાઈ પંચોલી। નેક્સ્ટ છે પોર્ટુગલ અને સ્પેન પર લેસ્લી નામનું વાવાઝોડું આવ્યું પોર્ટુગલ અને સ્પેન પર લેસ્લી। બરાબર ઓમાનની અંદર લુબાન આવ્યું
ઇંગ્લેન્ડની અંદર કોલમ, બરાબર, ઓડિશામાં તિતલી, વાવાઝોડાના નામ ખતરનાક છે બધા, અને અમેરિકાની અંદર કયું આવ્યું તમારા કોમેન્ટમાં જણાવવાનું, અમેરિકાની અંદર કયું વાવાઝોડું આવ્યું, બરાબર. નેક્સ્ટ છે રેલવેમાં મહિલા સુરક્ષા માટે પેનિક બટન મૂકાશે, બરાબર, દરેક કોચની અંદર પેનિક બટનની વ્યવસ્થા કરાય છે. ચાલુ ટ્રેને પણ એપ્લિકેશનના માધ્યમથી FRI નોંધાવી શકાશે, એટલે કોઈ પણ મહિલાની કોઈ છેડછાડ કરે તો ચાલુ ટ્રેને એપ્લિકેશન દ્વારા FRIની નોંધણી કરાશે, બરાબર. તો આ સુવિધા રેલવે દ્વારા એક વધારાઈ છે મહિલાની સુરક્ષા માટે. નેક્સ્ટ છે એમવે કંપની, જે નેટવર્કિંગની કંપની છે, તમે મેન એક હોય એની નીચે તમે બેના જોઈન્ટ કરો, પછી એની નીચે પાછા ચારને જોઈન્ટ થાય, આવી રીતનું નેટવર્કિંગ ધરાવતી આ કંપની છે, બરાબર, એમવે. તો આ કંપનીના CEO ભારતીયની નિમણૂક કરે છે CEO તરીકે, અને આ કંપની અમેરિકાની છે, ખૂબ જ મોટી કંપની છે. ભારતની અંદર પણ એમનું ખૂબ જ સારું એવું નેટવર્ક છે, નેટવર્કિંગ કંપની છે. તો એના CEO ભારતીય બનાવ્યા છે, મિલિંદ પંત, હે, CEO તરીકે નિમણૂક કરે છે, ભારતીય છે પોતે. નેક્સ્ટ છે મીટુ મામલાની જાંચ માટે મેનકા ગાંધીએ 4 સદસ્યોની સમિતિ બનાવી મેનકા ગાંધીએ, બરાબર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી મેનકા ગાંધીએ. મીટુ વિશે મેં તમને એક બે દિવસ પહેલાં કીધેલું કે મીટુ શું છે, પ્લેટફોર્મ પૂરું પાડે મહિલાઓના, જે મહિલાઓ યૌન શોષણથી પીડાય છે એમને મીટુ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. એટલે કે કોઈ મહિલા યૌન શોષણથી પીડાઈ હોય તો એ ટ્વીટના માધ્યમથી અથવા તો ફેસબુકના માધ્યમથી આવી રીતનું લખી મીટુ લખી અને ટ્વીટ અથવા તો પોસ્ટ કરી શકે ફેસબુકની અંદર, તો એને લોકો દ્વારા પૂરેપૂરો સપોર્ટ આપવામાં આવે, એટલા માટે આ એક પહેલ ચાલુ કરાઈ છે. તો આના તો મીટુથી જે લોકો પીડાય છે એમના માટે એક 4 સદસ્યોની સમિતિ બનાવાય છે, બરાબર. નેક્સ્ટ છે આઈખેત ઈ પહલ અને ઈ પ્રિવેન્ટ, આઈખેત ઈ પહલ અને ઈ પ્રિવેન્ટ, આ ત્રણ એપ્લિકેશન પંજાબ સરકાર દ્વારા લોન્ચ કરાય છે. કોને? પંજાબ સરકાર દ્વારા. ઈ આઈખેત, બરાબર, ઈ પહલ અને ઈ પ્રિવેન્ટ, આ ત્રણેય એપ્લિકેશન પંજાબ સરકાર દ્વારા એગ્રીકલ્ચર માટે લોન્ચ કરાઈ છે. અને આઈ હરિયાળી એ પણ પંજાબ સરકારની જ છે, આઈ હરિયાળી, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2+2 ડાયલોગ મીટિંગનું આયોજન થયું છે, અને આ કઈ જગ્યાએ? કેનબરા ઓસ્ટ્રેલિયાની રાજધાની છે, તો ત્યાં આયોજન થયું. અને ભારત તરફથી કોને કોને ભાગ લીધો? તો કે વિજય કેશવ ગોખલે તથા સંજય મિત્રા. આ બંને કઈ પોસ્ટ ઉપર છે ભારત સરકારની અંદર તમારા કોમેન્ટમાં જણાવવાનું છે, વિજય કેશવ ગોખલે તથા સંજય મિત્રા. તો ભારત તરફથી આ બંને મહાન મંત્રીઓએ ભાગ લીધેલો, બરાબર. નેક્સ્ટ છે વર્લ્ડ RTI રેટિંગમાં ભારત 2018ની અંદર કેટલામાં નંબરે રહ્યું? તો કે 6ઠા નંબરે. RTI રેટિંગ વર્લ્ડની અંદર અપાયું છે બધા દેશો વચ્ચે, તો એમાં ભારત 2014ની આસપાસ બીજા નંબર પર હતું. હાલમાં કેટલામાં નંબરે છે 2018માં? 6ઠા નંબર, બરાબર. અને પ્રથમ નંબરે તમને આશ્ચર્ય થઈ છે, પ્રથમ નંબરે અફઘાનિસ્તાન છે, બોલો. ચોથા નંબરે શ્રીલંકા છે. તો માહિતી આપવા માટે ભારત કેટલામાં નંબરે રહ્યું વર્લ્ડની અંદર ગવર્મેન્ટ? તો 6ઠા નંબરે, બરાબર, RTI રેન્કિંગમાં. વર્લ્ડ RTI રેન્કિંગ જે બહાર પડાયો છે એમાં ભારત 6ઠા નંબરે, અફઘાનિસ્તાન પ્રથમ નંબરે છે. નેક્સ્ટ છે સ્પેક્ટાકોમ ટેકનોલોજી સ્ટાર્ટઅપ કંપની છે, બરાબર. અને આ સ્ટાર્ટઅપ કંપનીએ પાવર બેંક લોન્ચ કરી છે, પાવર બેંક, બરાબર.
ને આ કંપની કોની છે? અનિલ કુંબલેની. અનિલ કુંબલેનો રેકોર્ડ છે સૌથી વધારે વિકેટ લેવાનો, બરાબર. આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ જાય છે એક્ઝામની અંદર, ક્રિકેટની અંદર સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કયો? તો અનિલ કુંબલે, બરાબર. સ્પેક્ટાકોમ ટેકનોલોજી એની કંપની છે અને સ્ટાર્ટઅપ કંપની છે, તથા ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ના બેઝ પર બનાવાય છે, બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈ. નેક્સ્ટ છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ? અરુણકુમાર રથ. અરુણકુમાર રથ, બરાબર. તો આજના કરંટ અફેર ન્યૂઝ. જય ગોપાલ બધાને. જે મિત્રો નવા હોય એને ખાસ રિક્વેસ્ટ, સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને બને એટલો શેર કરજો, બધે મિત્રોને પ્રાપ્ત થાય માહિતી. એ માટે એક એક વ્યક્તિ એક એક વોટ્સએપ ગ્રુપ કે ફેસબુકની અંદર શેર કરે વિડીયો, એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.